જય સ્વામી નારાયણ શાસ્ત્રીજી મહારાજ, મજામાં છો ને? તમે તો બહુ મોટા મોટા કર્યા કર્યા, તમે નાના હતા તો શું કરતા હતા અમને જો ને? તારે જાણવું છે તો ચાલ અમારી સાથે, અને હા તમે પણ ચાલો. તમારે આવું છે? ચાલો મારી સાથે. અને આવ્યો શ્રાવણ નો મહિનો. સંસ્કારી છે પુરા
જીવોનું કલ્યાણ કરશે એવું બને કહેતા હતા, કઈક જીવોનું કલ્યાણ કરશે એવું બને કહેતા હતા. બાળ મિત્રો, દાદાજી કહે છે કે તેમને શાસ્ત્રીજી મહારાજ એટલે કે આપણા ડુંગર ભક્ત ને જોયા છે. શુકાનંદ સ્વામી એ તેમને વર્તમાન ધરાવ્યા હતા. એટલું જ નહીં પણ ગુણાતીતાનંદ સ્વામી અહીં પધારી આશીર્વાદ આપતા કહે, આ બાળક સાધુ બની શ્રીજી મહારાજ ની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવશે. થેન્ક યુ દાદાજી. સવારથી નાડી પ્રાણ તો ચાલતા જ નથી, પણ પ્રસંગ તો ઉકેલવો જ રહ્યો, માટે એને બાજુના ધુળાભાઈ ના ઘરે મૂકીને આવું છું. ધુળાભાઈ ના ઘરે આવ્યા ત્યારે, અરે આ ડુંગર તો હસે છે. જરૂર આ દિવ્ય બાળક છે, ચોક્કસ ગુણાતીતાનંદ સ્વામી ના શબ્દો સાર્થક કરશે. અને રિસેસ ના સમય માં જયારે બીજા બાળકો માટી ના હળ કરબડી બનાવતા, ત્યારે ડુંગર ભક્ત માટી ના મંદિરો બનાવતા અને કહેતા કે મારો જન્મ મંદિર બાંધવા સારું જ થયો છે. સાત વર્ષની નાની વયમાં પૂર્ણ મેવડ તાલ જતા, લૈયાના ફેંકેલા પાના વીણી લઈને કરે કથા, નાનકડા ડુંગર ભક્ત દર પૂનમે ચાલીને વડતાલ જતા અને મંદિરે દર્શન કરતા અને લૈયાઓએ લખીને ફેંકેલા પાના ભીણી લઈને મોટા કથાકારની જેમ કથા કરતા. રાત્રે એક રાત્રે બાળને મૂકી ખેતરમાં, એક રાત્રે પિતા ગયા તા બાળને મૂકી ખેતરમાં, જાગી ડુંગર ભક્ત એકલા ચાલીને જઈ પહોંચ્યા ત્યાં, જાગી ડુંગર ભક્ત એકલા ચાલીને જઈ પહોંચ્યા ત્યાં. પૂછે પિતા કે બેક ના લાગે ભૂત વસે છે રસ્તામાં, પૂછે પિતા કે બેક ના લાગે ભૂત વસે છે રસ્તામાં. બાળ મિત્રો, આ છે ભૂત પીપળી ફકીર નો તકિયો. અહીંયા ઘણા વર્ષો પહેલા ભયાનક ભૂતો રહેતા હતા. એક અંધારી રાતે ડુંગર ભક્ત પિતાને શોધતા શોધતા ખેતરે આવી પહોંચ્યા.
પિતાએ પૂછ્યું, ભૂતોની બીક ન લાગી? ડુંગર ભક્ત કહે, સ્વામિનારાયણનું નામ લે, એને વળી ભિક્ષાની. ડુંગર કહે, ભવાડી હરીશ મરી બે મુકામાં. ડુંગર કહે, ભગાડી દે હરીશ મરી બે બાળ મિત્રો, મેળાઓમાં એકવાર માણભટ્ટ મહાભારતની કથા કરવા આવ્યા. કથા કરતા કરતા તેઓ દેવ થઈ ગયા. એકવાર એક માણભટ્ટજી કથા વાંચતા દેવ થયા. કથા રહી અધૂરી, હવે કોણ પૂરી કરે? પણ નાનકડા ડુંગર ભક્તે બાણ વગાડી મહાભારત ની કથા કરી. સૌ ગામ લોકો ખુશખુશાલ થઈ ગયા. માણ વગાડી મહાભારત ની ડુંગર ભક્તે કરી. આ એ જ જગ્યા છે જ્યાં નાનકડા ડુંગર ભક્તે માણ વગાડી મહાભારત ની કથા કરી હતી. ડુંગર ભક્ત ની કલા સૂઝ પણ અનોખી. જુઓ, આ છે વૈષ્ણવોની હવેલી, જે સંવત 1932 માં ચણાતી હતી. ડુંગર ભક્ત મિત્રો સાથે જોવા આવ્યા. જેઠાભાઈ મિસ્ત્રીને કહે, રવેશીમાં ગોળ થાંભલા મૂક્યા હોત તો શોભા સારી આવત. જેઠાભાઈને થયું, આકલી ઉભારે આકલી બધી બુદ્ધિ. અહીં રાવજીભાઈ ના ઘરે પહેલે માળે ઝુમ્મર ગોઠવવાનું સૂચન પણ ડુંગર ભક્ત નું જ હતું. અમીર ગામ ના રાવજી ભાઈ જેને ત્યાં સંતાન નહીં. પ્રેમ ઉપજો ડુંગર પર ને એક વાર એક વાત કહી. પ્રેમ ઉપજો ડુંગર પર ને એક વાર એક વાત કહી. અલા ડુંગર, તને કહું છું, આવતો રે મારી પાસે, તને મોટો અમલદાર બનાવીશ ને મોટી અંગ્રેજી શાળામાં ભણાવીશ. વાહ રાવજીભાઈ વાહ. અલા ડુંગર, માની જા માની જા. આવો મોકો બીજા કોને મળે? ચાલ ભણાવ અંગ્રેજી ને બનાવ મોટો અમલદાર. ચાલ ભણાવ અંગ્રેજી ને બનાવ મોટો અમલદાર. ડુંગર કહે, આપણા ડુંગર ભક્તે રાવજીભાઈ ને અમલદાર થવાની ના કહી દીધી. ખરું થયું નહીં? અને કહે, હું બ્રહ્મ વિદ્યા ભણીશ ને ભણાવીશ. વેરી વેરી કેવલ બોય. આહા આહા આહા.
निराई घर संसार थी दूर रहे। सद्गुरुनी शोध चलावा पड़ता ले जय खूब रहे। शोधी लीधा सद्गुरु साचा विज्ञान आनंद स्वामी नाम। शोधी लीधा सद्गुरु साचा विज्ञान आनंद स्वामी नाम। कोने खबर हवे शुभाशे डूंगर ने हवे मयूखा हवे शुभाशे। અને પછી ડુંગર ભક્ત સાજુ થવા મેળાઓ છોડી ચાલ્યા। એકવાર વેકેશનમાં મેળાઓ આવવાનું ભૂલતા નહીં।